વિશાળ પીઠાપુર ધોરણ 5 વિષય 16 ની આસપાસમાં આપણે ગયા ક્લાસમાં પાઠ 1 આ કોણ કરશે તેના વિશે આપણે ભણતા હતા, જેમાં આપણે વાર્તા, પ્રાથમિક ફરજો, અવલોકન, સારું વર્તન અને ખરાબ વર્તન જોઈ ગયા હતા. હવે આજે આપણે આગળ અભ્યાસ કરીશું, જેમાં વાંચન, જાહેર મિલકત. આપણા ગામ કે શેરીમાં ઘણી વસ્તુઓ હોય છે, તે આપણી સુવિધા છે. આ સુવિધાઓ એવી હોય છે કે તેનો કોઈ માલિક નથી, આમ છતાં તે બધાની હોય છે. આવી વસ્તુઓનો બધા જ લોકો સહિયારો ઉપયોગ કરતા હોય છે. આવી વસ્તુ તે આપણી જાહેર મિલકત કહેવાય છે. અહીં નીચે જાહેર મિલકતના ચિત્રો આપેલા છે. આવી જાહેર મિલકતો તમારા ગામમાં હશે તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો એક ગામનું દ્રશ્ય આપેલું છે, જેમાં એ આ ચિત્ર જોઈને તમારે જાહેર મિલકતો કઈ કઈ છે તેના નામ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જાહેર મિલકત તો બગીચો છે, નદી છે, ધાર્મિક સ્થળો જેવા કે મસ્જિદ, મંદિર છે, ગામનું પાદર છે, પછી શાળા છે, સ્ટેજ છે, આ બધી જાહેર મિલકત છે જેનો બધા જ લોકો સહિયારો ઉપયોગ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે નોટબુકમાં જાહેર મિલકતો કઈ કઈ છે તેના નામ લખવાના છે. તો તમારી આસપાસ પણ આવી જાહેર મિલકતો હોય છે, જેમ કે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ગ્રામ પંચાયત, શાળા વગેરે જાહેર મિલકતો હોય છે જેની જાળવણી કરવી આપણી ફરજ છે. અહીં વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્ર જોઈ શકો છો અને અવલોકન કરવાનું છે ને તેના પરથી જવાબ લખવાના રહેશે. તો પ્રથમ ચિત્ર છે, તો પ્રથમ ચિત્રમાં એક બહેન કચરો વાળીને એક બાજુ ખુલ્લામાં તેને ભેગો કરે છે, જ્યારે બીજા ચિત્રમાં એક બહેન એ કચરો કચરાપેટીમાં નાખે છે. બીજા ચિત્રમાં એક બહેન છે જે કચરો છે એ ખુલ્લી જગ્યાએ ભેગો કરે છે, જ્યારે કચરો ખુલ્લી જગ્યામાં નાખવાથી ગંદકી થાય છે, જેના લીધે માખી મચ્છરોનો ઉપદ્રવ થાય છે. અને બાજુના ચિત્રમાં જોઈ શકો છો કે ડૉક્ટર છે, એક વ્યક્તિ જે બીમાર છે તેને તપાસી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર ઉપરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના રહેશે. તો બંને ચિત્રમાં કઈ બાબત સારી છે? તો બંને ચિત્રમાં એક બહેન છે જે આસપાસનો બધો જ કચરો ભેગો કરીને કચરાપેટીમાં નાખે છે, તે બાબત સારી કહેવાય છે. જ્યારે બીજા ચિત્રમાં બંને ચિત્ર જે છે એમાં કઈ બાબત ખરાબ કહેવાય? તો બંને ચિત્રમાં એક બહેન ઘરનો કચરો ખુલ્લી જગ્યામાં નાખે છે, જે ખરાબ બાબત કહેવાય. ખુલ્લી જગ્યામાં કચરો નાખવાથી ગંદકી થાય છે, માખી મચ્છરોનો ઉપદ્રવ થાય છે, તેનાથી આપણે બીમાર પડીએ છીએ અને દવાખાનામાં દાખલ થવું પડે છે, જે બાબતને આપણે ખરાબ બાબત ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરના કચરાનો નિકાલ ક્યાં કરો છો? તો કચરા પેટીમાં. શેરીમાં ભેગા થયેલા કચરાના નિકાલ માટે કઈ વ્યવસ્થા છે? તો સફાઈ કામદાર કચરો આવીને લઈ જાય છે. તમારા ઘરના ગંદા પાણીનો નિકાલ ક્યાં કરો છો?
तो घरना गंदा पानीना निकाल माटे गटरनी व्यवस्था छे। विद्यार्थी मित्रों, अहीं तमे चित्र जोई शको छो। चार चित्र आपेला छे, जेमांथी ए चित्र जोईने तमारे चित्र उपरथी प्रश्नना जवाब लखवाना छे। अहीं चार चित्र आपेला छे, अमित अने राहुल। तो आ चित्रमां शुं देखाय छे? तो बे बाळको छे, छोड छे, झाड छे, पक्षीओ देखाय छे।